भाजप सरकार कोई पण रीते एसटी एससी અને ओबीसी ने अनामत ने धीरे धीरे खत्म करवाना कारसा रची रही छे। जे रीते घणा समय थी झवेरी कमीशन नो रिपोर्ट दबावी देवानो, એમનો સર્વે નહીં કરવાનો, આખો કારસો છે। ભાજપ સરકારે 27% જે ઓબીસી છે એને અન્યાય કરવાનો વર્ષોથી એક એક સિસ્ટમ ચાલી રહી છે, એને અનામત ખતમ કરવાનો પણ ષડયંત્ર રચ્યું। પરંતુ સદનસીબે જે રીતે ઓબીસી સમાજે એકતા બતાવી, એમાંથી આગેવાનો આગળ આવ્યા, આગેવાનોએ ભાજપના આ ષડયંત્રનો નાની નાની મીટિંગો કરીને અને મોટી સભાઓ કરીને જ્યારે ષડયંત્ર બહાર પાડ્યું ત્યારે ભાજપે આજે ફરી એ સ્વીકાર્યું છે કે ઓબીસીને અત્યારે નગરપાલિકાની આગામી ચૂંટણીમાં મનપામાં 27% અનામત મળશે। પરંતુ ઓબીસી સમાજ એસટી એસસી સમાજે પણ ભાજપની હવે દરેક ચાલથી ચેતી જવાની જરૂર છે। આજે લોકસભાની ચૂંટણી આવે છે એટલે એના દબાવમાં એમાં નુકસાન ન થાય એટલા માટે થઈ અને અત્યારે તો 27% અનામત આપી દીધું, પરંતુ હજી પણ ભાજપના પાછલા દરવાજે એવું લાગી રહ્યું છે કે આ સમાજની ગમે તેમ કરીને અનામત ખતમ કરવામાં આવે। જો એવું થશે આગામી સમયમાં પણ તો પણ ઓબીસી સમાજ ફરીથી એક થશે અને ફરીથી અમે વિરોધ કરીશું। પરંતુ એટલું ચોક્કસ છે કે ભાજપ આગામી ચૂંટણી આવી રહી છે એટલે આ વખતે એણે 27% અનામત આપવાનું યથાવત રાખ્યું છે, એ ડરના કારણે રાખ્યું છે। પણ ભાજપની મનસા તમામ સમાજે, ઓબીસી સમાજે, એના આગેવાનોએ, એસટી એસસી સમાજે પણ સમજી લેવાની જરૂર છે।